નમસ્કાર, આજે હું વાત કરવા જઈ રહ્યો છું એકિલેઝિયા કાર્ડિયા વિશે। આ બીમારીની અમુક પાયાની જાણકારી વિશે, આ બીમારીથી પીડિત દર્દીઓની તકલીફો વિશે અને તેના નિદાન માટે જરૂરી તપાસ એટલે કે ટેસ્ટ વિશે। એકિલેઝિયા કાર્ડિયા અમુક જૂજ લોકોમાં જોવા મળતી સમસ્યા છે, જેમાં દર્દીને ખોરાક અને પ્રવાહી ગળવામાં તકલીફ થાય છે। મોટા ભાગે આ તકલીફ 25-60 વર્ષના દર્દીઓમાં જોવા મળે છે, પણ ક્યારેક આ સમસ્યા બાળકોમાં પણ થતી હોય છે। એકિલેઝિયા કાર્ડિયામાં અન્નળીના ચેતાકોષો એટલે કે નર્વ સેલ્સનું કોઈ અજ્ઞાત કારણવશ નાશ થાય છે। એકિલેઝિયા કાર્ડિયામાં શું થાય છે એ સમજવા માટે આવો પહેલા આપણે સમજીએ કે ખોરાક ગળવાની નોર્મલ પ્રક્રિયા શું હોય છે। જ્યારે પણ એક નોર્મલ વ્યક્તિ ખોરાક ગળે છે ત્યારે અન્નળીના સ્નાયુઓ લયબદ્ધ તરીકે સંકોચન વિસ્તરણ કરે છે, જેના મદદથી ગળેલો ખોરાક અન્નળીમાં નીચેની તરફ આગળ વધે છે। આ પ્રકારના સંકોચન વિસ્તરણને પેરિસ્ટાલ્સિસ કહેવાય છે। આપણે જ્યારે ખોરાક ગળીએ ત્યારે અન્નળીના નીચેના ભાગે આવેલો એલિયસ વાલ સુસ્ત એટલે કે રિલેક્સ થાય છે અને વાલના ખુલવાની સાથે જ ખોરાક જઠરની અંદર પ્રવેશે છે। ખોરાક જઠરમાં પ્રવેશે અને તરત જ એલિયસ વાલ ફરીથી ચુસ્ત રીતે બંધ થઈ જાય છે, જેથી ગળેલો ખોરાક અને જઠરમાં બનેલું એસિડ પાછું ઉપર અન્નળી તરફ નથી આવતું એટલે કે રિફ્લક્સ નથી થતું। એસિડ રિફ્લક્સ અન્નળીમાં નુકસાન પહોંચાડે છે, ત્યાં આગળ અલ્સર્સ કરે છે, જેનાથી દર્દીને હાર્ટબર્ન એટલે કે છાતીમાં બળતરા અનુભવાય છે। તેથી જ એલિયસ વાલ્વનું યોગ્ય રીતે કાર્ય કરવું ખૂબ મહત્વનું છે। એકિલેઝિયા કાર્ડિયામાં અન્નળીના ચેતાકોષોનો નાશ બે સમસ્યા ઊભી કરે છે, જે ખોરાક ગળવામાં અવરોધ પેદા કરે છે। પહેલું, અન્નળીના સ્નાયુઓનું સંકોચન વિસ્તરણ એટલે કે પેરિસ્ટાલ્સિસ યોગ્ય રીતે નથી થતું, જેથી ગળેલો ખોરાક યોગ્ય રીતે અન્નળીમાં આગળ નથી વધી શકતો। બીજું, ખોરાક ગળવાની સાથે એલિયસ વાલ્વ રિલેક્સ એટલે કે સુસ્ત નથી થતો, બંધ વાલ્વ અવરોધ પેદા કરે છે અને ખોરાકને અન્નળીમાંથી જઠરમાં જતા રોકે છે। સમય સાથે વાલ્વના ઉપરનો અન્નળીનો ભાગ પહોળો થાય છે અને ભારે માત્રામાં ખોરાક અને લાળ એ અન્નળીમાં જમા થાય છે। એકિલેઝિયા કાર્ડિયાના દર્દીઓને શું તકલીફ થાય છે? એકિલેઝિયા કાર્ડિયાના લક્ષણો શું છે? એકિલેઝિયા કાર્ડિયાનું મુખ્ય લક્ષણ છે દર્દીને ખોરાક ગળવામાં તકલીફ થવી। જમતી વખતે ખોરાક અને પ્રવાહી છાતીના ભાગમાં જ અટકી ગયો હોય તેવું લાગે છે, તેથી જમતી વખતે ક્યારેક છાતીમાં દુખાવો પણ થાય છે। જ્યારે આડા પડે કે સૂઈ જાય ત્યારે છાતીના ભાગમાં અટકેલો ખોરાક અને પ્રવાહી પાછા ઉપર ગળા કે મોઢા સુધીના આવે છે, તેથી ક્યારેક ઊંઘમાં ઉધરસ આવી કે નાકમાંથી પાણી આવે તેવું પણ થતું હોય છે। અન્નળીમાં અટકેલો ખોરાક ત્યાં અલ્સર્સ કરે છે અને દર્દીને છાતીમાં બળતરા અનુભવાય છે। વજન ઘટવું તે પણ એકિલેઝિયા કાર્ડિયાના દર્દીઓમાં ખૂબ સામાન્ય રીતે જોવા મળે છે। આ તકલીફ ખૂબ ધીરે ધીરે આગળ વધે છે, તેથી જ ઘણી વખત સમસ્યા ખૂબ વધી ન જાય ત્યાં સુધીને તબીબી સલાહ નથી લેવાતી। કેટલાક દર્દીઓ ધીરે ધીરે ખાઈને, તો કેટલાક દર્દીઓ જમતી વખતે ડોક ઊંચી કરીને કે ખભા પાછળ કરીને ખોરાક ગળવાનો પ્રયત્ન કરતા હોય છે। પણ એકિલેઝિયા કાર્ડિયાના દર્દીઓમાં અન્નળીનું કેન્સર થવાની શક્યતાઓ એક સામાન્ય વ્યક્તિ કરતા વધારે હોય છે, તેથી જ યોગ્ય સમયે યોગ્ય સારવાર કરવી અને સારવાર પછી યોગ્ય ફોલોઅપ કરવું ખૂબ મહત્વનું હોય છે। એકિલેઝિયા કાર્ડિયાના લક્ષણો અન્ય પાચનની સમસ્યાઓ સાથે મળતા હોવાથી ક્યારેક એકિલેઝિયાના નિદાનમાં વિલંબ થાય છે, તો ક્યારેક ખોટું નિદાન થતું હોય છે। ખોરાક ગળવામાં મુશ્કેલી થતા દર્દીઓ માટે સૌ પ્રથમ અપર જીઆઈ એન્ડોસ્કોપી અને બેરિયમ અથવા ડાઈ સ્વોલો સ્ટડી કરવામાં આવે છે। અપર જીઆઈ એન્ડોસ્કોપી, તમારા અન્નળી અને જઠરની અંદરની તપાસ માટે ડોક્ટર એક લાંબી પાતળી અને ફ્લેક્સિબલ ટ્યુબ તમારા મોઢા અને ગળામાંથી અન્નળીમાં ઉતારે છે।
એકલેઝિયા કાર્ડિયાના દર્દીઓમાં અન્નળીની અંદર ભારે માત્રામાં ખોરાક અને પ્રવાહી જમા દેખાય છે. એન્ડોસ્કોપના પસાર થવા માટે એલિયસ વાલ્વ પણ યોગ્ય રીતે ખુલતો નથી. એન્ડોસ્કોપી કરવાનો મુખ્ય હેતુ એ જાણવાનો હોય છે કે ખોરાક અટકવાની તકલીફ ક્યાંક અન્નળીનું ટ્યુમર એટલે કે ગાંઠ, સિવિયર અલ્સર્સ કે ફોરેન બોડી ફસાવાને કારણે તો નથી ને. બેરિયમ અથવા ડાઈ સ્વોલો સ્ટડી. આ તપાસની અંદર બેરિયમ નામક સફેદ ઘટ પ્રવાહી અથવા તો પાણી જેવું પાતળી ડાઈ દર્દીને પીવડાવવામાં આવે છે અને તે જ સમયે એક્સરે લેવામાં આવે છે. રેડિયોલોજિસ્ટ ડોક્ટર મશીનની અંદર આ પ્રવાહીને તમારા અન્નળીથી જઠરમાં જતા જોઈ શકે છે. એકેલેઝિયા કાર્ડિયાના દર્દીઓમાં બેરિયમનું અન્નળીમાં અટકવું અને જમા થવું, અન્નળીની પોળી થવી અને અન્નળીનો નીચેનો ભાગ સાંકડો થવો દેખાય છે, જે દર્શાવે છે કે પ્રવાહી ગળવાની સાથે વાલ્વ યોગ્ય રીતે ખુલતો નથી. આ તપાસ ઘણી ચોક્કસ હોવા છતાં અમુક એકેલેઝિયા કાર્ડિયાના દર્દીઓમાં બેરિયમ સ્ટડીના આ લક્ષણો નથી દેખાતા, ખાસ કરીને બીમારીના શરૂઆતના તબક્કામાં જ્યારે અન્નળી ખૂબ પોળી ન થઈ હોય. ઇસોફેજિયલ મેનોમેટ્રી. ઇસોફેજિયલ મેનોમેટ્રી ફાઇનલ કન્ફર્મેટરી ટેસ્ટ છે કે જે એકેલેઝિયાના નિદાનની પુષ્ટિ માટે જરૂરી છે. મેનોમેટ્રી અન્નળીના સ્નાયુઓના સંકોચન, સંકોચનની તીવ્રતા અને એલિયસ વાલ્વના રિલેક્સ થવાની માત્રાને માપે છે. બીમારીના શરૂઆતના તબક્કામાં મેનોમેટ્રી જ છે કે જે એકેલેઝિયાનું ચોક્કસપણે નિદાન કરે છે. મેનોમેટ્રી એકેલેઝિયાના પ્રકાર નક્કી કરવામાં પણ મદદ કરે છે. એકેલેઝિયાની સારવારનું પરિણામ એકેલેઝિયાના પ્રકાર પર નિર્ભર રહે છે. તેથી જ મેનોમેટ્રી એકેલેઝિયાની સારવારના નિર્ણય લેવામાં અને સારવારના પરિણામનું અનુમાન લગાવવામાં પણ મદદ કરે છે. આશા રાખું છું કે આ વિડીયોના માધ્યમથી તમને એકેલેઝિયાની બીમારી વિશે સમજવામાં મદદ મળી હશે. તમે અમારો એકેલેઝિયાની સારવારનો બીજો વિડીયો અને મેનોમેટ્રી સંબંધિત વિડીયો પણ જોઈ શકો.